કહીએ કે 100 કરોડ જેના યુઝર્સ છે એમાંથી 20 કરોડ ભારતીય છે અને એમાં પણ હવે આપણે અહીંયા આ ફીચરની જરૂર પડી છે અને આપણી સરકારે એમને ટકોર કરવી પડી છે. હવે આને આપણે આપણા માટે ગૌરવવાળી વાત કહેવી કે શું કહેવું એ સમજણ નથી પડતી, કારણ કે એક સામાજિક જવાબદારી દરેક વ્યક્તિની હોય છે અને એ સામાજિક જવાબદારી આપણે સમજવી ખૂબ જ જરૂરી છે કે કયો મેસેજ જે છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એને ફોરવર્ડ કરવો જોઈએ કે નહીં, આપણી વિવેક બુદ્ધિ કામે લગાડવી ખૂબ જ જરૂરી છે. શું કહેશો રુઝાન? સી, એટલે જ મેં કહું કે હવે ઘણા વાર યુ નો ધર્મના મેસેજીસ તો બહુ જ ફરે છે, અમારા ધર્મ ખતરે મેં હે, અમારા યે ખતરે મેં, અમારા સમાજ ખતરે મેં હે, આ બધા મેસેજ પડે એટલે પેલા બીજું કંઈ કરે ને અહીંથી ત્યાં ફોરવર્ડ કરી દે, એને થાય કે એને સમાજ માટે બહુ મોટું એ કર્યું, શું કહેવાય, બહુ મોટું કામ કર્યું અને સમાજને બચાવ. પણ એ લોકો એ નથી સમજી શકતા કે ભાઈ આમાં સયા બાળક માટે ત્યારે લિંચિંગ થાય છે. કેમ થાય છે કે જે બાળકો માટે કે છે કે આ ખોવાઈ ગયું, પેલું ખોઈ ગયું, ક્યાંક ક્યાંકથી કોઈક બીજાનો ફોટો લાવશે, કોઈ બાંગ્લા સોરી બટ આપણી ઇન્ડિયાનું બાળક ના હોય, કોઈ બહારગામનું બાળક, આઉટ ઓફ ઇન્ડિયા બાળક હોય તો એ મૂકી દે. મારી પાસે તમને કહું, મારી પાસે એવા ઘણા વિડીયો સામેથી લોકો મારે કે જો આ સ્કૂલમાં બાળકને મારે છે, આ બાઈ જોડે, અરે ભાઈ આ પહેલા પોઈન્ટ તો છે કે ઇન્ડિયામાં થયું નથી, એને એમાં માટે કે એમાં કોઈ બહુ મોટી બુદ્ધિ જોઈતી નથી, મારે એટલે બુદ્ધિ વાપરવી પડે કારણ કે આ લોકોને કહેવાય કે ભાઈ આ સ્ટોપ કરો, આ સત્ય છે, તમારે ઓનલાઈન સર્ચ કરો એટલે તરત ખબર પડી જાય. બીજી વાત ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે ફોરવર્ડ કરો છો એટલે હાઉ ટુ સ્ટોપ ઇટ, એના હું બેઝિક્સ આપી દઉં છું. આપણે કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી કરવાનું, પણ એટલી વાત તમે એટલું હંમેશા ધ્યાન રાખો કે કોઈ બી મેસેજ હોય, કોઈ કે આવો લાંબો લખ્યો એટલે તમારે સમજી જવાનું કે ધેર ઇઝ સમ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ શું કે કંઈક ખોટો એ લોકો બદ ઇરાદો છે એ તમારે સમજી જવાનું. એક વાત તો અહીંયા આપણે જેટલા દર્શકો બેઠા છે એમાંથી બધા પોતાના દિલ પર હાથ રાખીને કે તમે આવા લાંબા મેસેજ જે ફોરવર્ડ કરો છો, યાર નાના મેસેજ બી ફોરવર્ડ કરો, કેટલા લોકો વાંચે છે? ઉપર ઉપર બે ચાર લાઈન વાંચી લીધી, એકદમ ફોરવર્ડ કરી દીધું. એટલે એના કરતા તમે વાંચો નહીં વાંચો, વાંચો એ પણ તો એમાં મારથી કંઈ બોલાય નહીં, પણ તમે મહેરબાની કરીને ફોરવર્ડ ના કરો, આપણી જે વિવેક બુદ્ધિ વાપરો, કારણ કે જે આપણે ભગવાને બુદ્ધિ આપી છે કોમન સેન્સ વાપરવાની છે. આમાં કોઈ રોકેટ સાયન્સ જોઈતું નથી કે ભાઈ આ આપેલું આપે ઘણી, હવે તો શું થાય છે થેન્ક્સ ટુ ફોટોશોપ આખા મોઢાઓ ચેન્જ થઈ જાય છે કે આ નેતાને પેલો પગે પડ્યો, અરે બાપા આખું મોઢું ચેન્જ થઈ ગયું છે તમારા નેતાનું, તમે એ લોકોને ખબર પડતી નથી. એટલે જ્યારે તમને ના ખબર પડે તો પ્લીઝ તમે ફોરવર્ડ કરવાના બંધ કરો. કારણ કે એક પોઈન્ટ કહી દો, કારણ કે અત્યારે જે વોટ્સએપ કરી રહ્યું છે ઓબ્વિયસલી એને ગવર્નમેન્ટના પ્રેશરના લીધે કરી રહ્યું છે, એ બી કહી દો. વચ્ચે અત્યારે બ્રેઝિલિયા મેક્સિકોમાં જ્યારે એ લોકોનું ઇલેક્શન થયું તો વોટ્સએપ એક નવું ફીચર બી નાખ્યું છે, જેવું ઇલેક્શન વેરીફોક એવું કંઈક નામ છે, એ જે અહીંયા બી એ લોકો કરવાના છે ઇન્ડિયામાં. એટલે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે 2014ની વાત કરીએ તો 2014નું જે ઇલેક્ટ્રોલ છે ને ડેટા, એમાં આજે અત્યારે વોટ્સએપે ડિટેલ્સ કાઢી તો એ જે ડેટા છે એમાંથી 24% પીપલ આર પેલા શું કહેવાય વોટર્સ. સો યુ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે અગર કોઈ બી ઇલેક્શનમાં 24% લોકો આવા ફેક ન્યૂઝ યા વોટ્સએપથી પ્રભાવિત થઈને ખોટું વોટિંગ કરે તો એ પોતાના દેશ માટે હાનિકારક છે, પોતાના સિટી માટે હાનિકારક. બિલકુલ, પોતા માટે તો પહેલા. જી, પહેલા. એટલે ચોક્કસથી કહી શકાય કે જેટલું સોશિયલ મીડિયાનો ફાયદો છે તેટલો જ ગેરફાયદો છે અને આપણી વિવેક બુદ્ધિ ખાસ તેની ઉપર લગાડવી ખૂબ જ જરૂરી છે. ચર્ચા આગળ પણ ચાલુ રહેશે, હાલ રોકાઈશું એક બ્રેકમાં.